नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9 विषय गुजराती काव्य नंबर 7 आगर आपणे जोईए। कवि छे नाठालाल दवे अने साहित्य प्रकार छे गीत। आगर आपणे जोई गईला तेम हवे छेल्ले 8 पंक्तिओ बाकी छे ते आपणे जोईए। ऊंचू भणेलो तो ऑफिसमां बेसे ने निकरे नहीं बाहर कोई रीते, कागर ऊपर करे करामतु ने छापा चोटाड़े पीटेरे, मालम काम करे जीत। એટલે અહીંયા શું કહે છે કવિ કે જે ઊંચું ભણેલો છે, ખૂબ ઊંચી ડિગ્રી પ્રાપ્ત કરેલું છે, બરાબર, એ શું કરે છે? ઓફિસમાં જ બેસે છે અને એ નીકળે નહીં બહાર કોઈ રીતે। એ બહાર કોઈ રીતના શું કરતા નથી? નીકળતા નથી। જે ઊંચું ભણેલા છે તે શું કરે છે? ઓફિસમાં બેસીને જ કામ કરતા હોય છે। અને જે બીજા છે, અભણ છે, ઓછું ભણેલા છે, એ શું કરે છે? બહાર નીકળતા હોય છે। અને અહીંયા આગળ ખેતીની વાત કરેલી છે તો એ ખેતી પ્રધાન દેશની અંદર જો આપણે કંઈ ઓફિસમાં બેસીને ખેતરનું કામ થઈ શકે નહીં, એના માટે તો મહેનત કરવા માટે, કામ કરવા માટે આપણે શું કરવું પડશે? ખેતરની અંદર જવું પડશે। એટલે જે ભણેલા છે એ ઓફિસમાં બેસી અને કામ કરે છે, એ કોઈ રીતે બહાર નીકળતા નથી। કાગર ઉપર કરે કરામતુ ને છાપા ચોંટાડે બી, એ કાગર ઉપર શું કરશે? કરામતો કરબત અજમાવશે, કૌશલ્ય બતાવશે, પોતાનું કસબ અજમાવશે, એવી વાતો કરશે। અને એ જે છાપાઓ છે એ કાં લગાવશે? બીતોડી ઉપર શું કરશે? ચોંટાડશે। પણ અહીંયા જે વાત કરી છે, હાલો રે ખેતર અને હાલો રે વાડીએ, વેરા અમોલીના આ વીતે, આજે બુલુંદ સૂરે માનવીની મહેનતના, ગાવો જય જય કાર પ્રીતે, માલમ કામ કરે જીતે। હાલો રે ખેતર ને હાલો રે વાડી, અહીંયા આગળ કવિ આપણને કહે છે હાલો એટલે કે ચાલો, પ્રાદેશિક છે અહીંયા, તો ચાલો આપણે ક્યાં આગળ જઈએ? ખેતરની અંદર જઈએ, વાડીઓની અંદર જઈએ। અને વેરા અમૂલ્ય, અમૂલ્ય મતલબ કે કિંમતી, તો આ કિંમતી સમય છે, એ સમય આપણે શું ન થવો જોઈએ? વીતી જવો જોઈએ નહીં। અને આવેલો જે સમય છે એ સમયની ઉપર શું કરવું જોઈએ? આપણે કામ કરી લેવું જોઈએ। તો આ કિંમતી સમય છે તો એ સમયને આપણે શું કરીએ? ચાલો ખેતરમાં જઈએ અને મહેનત કરીએ, કામ કરીએ। આજે બુલુંદ સૂર્ય માનવીની મહેનતના, ગાવો જય જયકાર। બુલુંદ એટલે કે ઊંચા અવાજથી, બરાબર, આજે માણસોનો આપણે શું કરવાનો છે? એનો જય જયકાર પોકારવાનો છે। એટલે એ જે મહેનત કરે છે, બરાબર, એનો આપણે શું કરવાનો છે? જય જયકાર એમને બોલાવવાનો છે। તો કવિ અહીંયા આગળ મહેનતનો મહિમા સમજાવતા આપણને શું કરે છે? વાતો કરતા હોય છે। તો મહેનત કરે છે એ જ જીતે છે, એવી કવિ આપણને શું કરે છે? વાત કરી છે। તો એ મહેનતને મહિમા દ્વારા કવિએ કામ કરે જીતે કાવ્ય અહીંયા આગળ પૂર્ણ થાય છે। તો હવે આપણે એનો પ્રશ્નો આપણે જોઈ લઈએ। પહેલાં જે કંઈક નાના જેવા પ્રશ્નો આવી શકે છે એવા આપણે જોઈએ, અને પછી એક બે મોટા પ્રશ્નો છે તેની ચર્ચા કરી લઈએ। તો કોની જીત થાય છે? તો અહીંયા આગળ આપણને કવિએ કહ્યું છે કે જે કામ કરે એની જીત થાય છે। આપણો દેશ આપણી પાસે શું માંગી રહ્યો છે? તો આપણો દેશ એ આપણી સહિયારી મહેનત માંગી રહ્યો છે। ભારત દેશને કઈ રીતે બદલી શકાય? તો નદીઓના નીરને બાંધીને અને ખેતરોમાં મબલક પાકનું ઉત્પાદન કરી, અને શું કરી શકીએ? આપણે એને બદલી શકીએ, કારણ કે ભારત આપણો કેવો દેશ છે? ખેતી પ્રધાન દેશ છે, અને એને એ જ રીતે આવડા મોટા દેશને આપણે બદલી શકીએ। દુનિયાને કઈ રીતે બદલી શકાય? તો ખૂબ જ મહેનત કરીને બદલી શકાય। કામ કરે જીતે કાવ્યમાં પરિશ્રમ મહેનતનું મહિમા આપણને શું કર્યો છે? કવિએ સમજાવ્યો
છે તો એના પછી આપણને મુદ્દા છે પ્રશ્ન છે એ જોઈ લઈએ કામ કરે એ જીતે કાવ્યમાં વ્યક્ત થતું મહેનતનું મહત્વ તો એમાં એવું કહે છે કે એનો સાર આવશે કામ કરે એ જીતે કાવ્યમાં કવિએ મહેનતનું મહત્વ સમજાવતા આપણને કહે છે કે ભારત એ કેવો છે ખૂબ વિશાળ દેશ છે એનો જો વિકાસ કરવો હોય તો આપણે બધાએ સાથે મળી અને શું કરવી પડશે મહેનત કરવી પડશે ભારત એ કેવો દેશ છે કૃષિ પ્રધાન દેશ છે આથી સૌ પ્રથમ આપણે એનો વિકાસ કરવા માટે આપણે ખેતર ખેડી અને સીમને આપણે કેવી કરવી પડશે સુહામણી સુંદર કરવી પડશે નદીઓને જોડી એના નીર એટલે કે એના પાણીને ભારતના દરેક ખૂણા ખૂણાની અંદર શું કરવા પડશે આપણે પહોંચાડવા પડશે ભારત દેશ એમની પ્રજા સાથે સામૂહિક મહેનતની શું રાખી રહી છે અપેક્ષા રાખે છે તો હાથમાં ત્રિકમ કોડારી લઈ ખેતરો ખેડવા અને ઘરે ઘરે શું કરવાનું છે રેડિયો ચલાવો પ્રજાના હૈયામાં ખમીર હશે તો જ તેઓ એટલે હિંમત તાકાત હશે તો જ પોતાના બાવડાના ભરે માત્ર ભારત દેશનો જ નહીં સમગ્ર વિશ્વના ચહેરો પર શું કહી શકે બદલી શકાય છે શકશે એટલે દરેક વ્યક્તિ પોતે કેવો બનવો જોઈએ સ્વાવલંબી થવાનું છે મહેનત કરી અને પોતાનું સ્વમાન પણ શું કરવાનું છે જાળવવાનું છે અને કવિ એટલા માટે કહ્યું છે કે જે મહેનત કરે છે અને તે જ મહેનતનો જય જયકાર પણ થતો હોય છે તો આવી વાતો આ પ્રશ્નની અંદર આવશે એના પછી બીજો એક પ્રશ્ન નાનો એવો આપ્યો છે કાવ્યના આધારે શ્રમજીવીની અભિલાષા તો શ્રમજીવીએ આત્મનિર્ભર બનવા શું કરે છે ઈચ્છે છે તેને સ્વમાનથી જીવવું છે પોતાના બાવડાના બળે મહેનત કરી અને ભારત દેશના વિકાસમાં પોતાનું શું કરવું છે પ્રધાન કામ એમણે આપવું છે પોતાના હૈયામાં ખમીર છે તો એની પાસે શારીરિક શક્તિ છે શ્રમજીવીની એક અભિલાષાઓ છે તેને કોઈની સામે ક્યારે પણ હાથ શું નથી કરવો પડતો લંબાવો ન પડે મહેનત કરી અને આપ કમાઈથી પોતે શું કરે છે જીવે છે તો સાથે મળી મહેનત કરે તો વ્યક્તિ પોતે આત્મનિર્ભર થશે અને દેશ અને વિશ્વનો પણ શું કરી શકશે વિકાસ કરી શકશે એવું કહે છે પછી વિદ્યાર્થી મિત્રો આવું હોય છે કોઈ વાર પંક્તિઓ સમજાવવાની તો અહીંયા જે આપણને આપી છે એ પંક્તિ છે કામ કરે એ જીતે આવડો મોટો મલક આપણો બદલે બીજી કઈ રીતે તો જે આપણે આત્મનિર્ભર રહેવું હોય સ્વમાન ભેર આપણે આપણી જાત ઉપર જીવવું હોય તો આપણે શું કરવી પડશે મહેનત જ કરવી જોઈએ ભારત એ ખૂબ મોટો વિશાળ દેશ છે ભારત દેશને દિશા બદલવી હોય તો અને આર્થિક વિકાસ જો કરવો હોય તો આપણે બધાએ શું કરવી પડે સાથે મહેનત કરવી પડશે તો જ દેશનો વિકાસ થઈ શકશે અને દેશના વિકાસ માટે પોતાનું શું કરવું પડશે થોડું થોડું યોગદાન આપવું જોઈએ એટલે જ તો કવિ કહે છે કે જે કામ કરે છે તેની જીત થતી હોય છે તો આ પરિશ્રમનો મહિમા અહીંયા આગળ કવિ આપણને શું કરતા હોય છે બતાવતા હોય છે તો અહીંયા આગળ આ કાવ્ય વિદ્યાર્થી મિત્રો પૂર્ણ થાય છે આ શબ્દાર્થ છે લખી નાખવા સ્વાધ્યાયની જે ચર્ચા કરી છે એ પણ તમારે પ્રશ્ન નોટની અંદર લખી નાખવા અને સાથે સાથે વાંચતા અને મહેનત પણ કરતા રહેજો નમસ્કાર